હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને પવિત્ર મહિનો ગણવામાં આવે છે, ત્યારે આ વર્ષે શ્રાવણ માસમાં અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેની સીધી અસર જુદી જુદી રાશિ ધરાવતા જાતકો ઉપર પડશે. તેમાં પણ કુંભ રાશિના જાતકો માટે આ શ્રાવણ માસ કેવો રહેશે અને તેમને કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આ શ્રાવણ માસમાં આપણે કેવા પ્રકારના પૂજા પ્રયોગ કરવા જોઈએ, કેવા પ્રકારના ઉત્સવોની અંદર આપણે કેવા પ્રકારના જે છે એ વિધિ વિધાન કરવા જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને પવિત્ર શ્રાવણ માસ આપના માટે કેવો રહેશે એની જાણકારી લઈને આપણે આ વિડીયોની અંદર વિસ્તૃત માહિતી મેળવીશું. મિત્રો, હવે આપણે કુંભ રાશિની જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો કુંભ રાશિના જે સ્વામી છે એ શનિ છે અને તેમને શનિની પનોતી પણ ચાલી રહી છે. મિત્રો, શનિની વાત કરીએ થોડીક તો શનિ જે છે ન્યાયના દેવતા છે. શનિદેવ એવા દેવતા છે કે જે કોઈને પણ ખરાબ ફળ પણ નથી આપતા કે સારું ફળ પણ નથી આપતા. આપણને લોકો ડરાવે છે કે શનિની પનોતી ચાલતી હોય એટલે બધું ખરાબ જ થાય, પરંતુ એવું હોતું નથી. એ ન્યાયના દેવતા છે. જો તમે સારા કર્મો કર્યા હશે તો તમને સારું ફળ મળવાનું છે આ પનોતી દરમિયાન, અને તમે જો ખરાબ કર્મ કર્યા હશે, કોઈનો જીવ દુભાયો હશે, તો આપને જે છે એ ખરાબ પરિણામ પણ મળવાનું છે. તો શનિદેવ ક્યારેય કોઈનું સારું પણ નથી કે ખરાબ પણ ફળ આપતા નથી. શનિદેવ આપને આપના કર્મોનું ફળ આપે છે. હવે આપણે એ જોવાનું છે કે આપણે કેવા કર્મો કરવાના છે. જો આપણે આપણા જીવનમાં પ્રગતિ કરવી હોય તો ચોક્કસથી આપણે સારા કર્મ કરવા જોઈએ, અને જો દુઃખી થવું હોય તો આપણે કોઈને વગર વાંકે, કોઈને નુકસાન કરવું, કોઈનો જીવ દુભાવવો, એવા પ્રકારની પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તો મિત્રો, શનિદેવ ન્યાયના દેવતા હોવાથી કુંભ રાશિ માટે આ શ્રાવણ મહિનો જે છે એ આમ તો ઉત્તરોત્તર પ્રગતિ કરશે. કેમ કે પ્રગતિ શેના માટે થશે? કેમ કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પાપ ગ્રહો છે, પાપ ગ્રહોની અંદર શનિ છે, રાહુ છે, આ બધા પાપ ગ્રહો છે. તો પાપ ગ્રહો જ્યારે ગોચરની અંદર છેલ્લે આપણને સારું એટલે કે શુભ પરિણામ આપે છે, શરૂઆતમાં એ આપણને કષ્ટ આપે છે. કષ્ટ શા માટે? આપણા ખરાબ કર્મો, આપણા ખરાબ કર્મોનું આપણને કષ્ટ આ સમય દરમિયાન મળતું હોય છે. જ્યારે જેમ 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 એની જે છે એ ગતિ ધીરે ધીરે આગળ વધે છે અને છેલ્લા તબક્કામાં આવે છે, ત્યારે આપણને શુભ પરિણામ પ્રાપ્ત થતા હોય છે. તો કુંભ રાશિના જાતકો માટે હવે છેલ્લો તબક્કો શનિની પનોતીનો છે, તો આપણે સારા સમાચાર મળશે, શુભ સમાચાર મળશે. શનિદેવ આપણને સંઘર્ષમાંથી ધીરે ધીરે પ્રગતિ તરફ લઈ જશે. હા, પણ શનિદેવની પ્રકૃતિ એક તો છે જ કે એમની પ્રકૃતિ કેવી છે કે સંઘર્ષ બાદ સફળતા. તો કુંભ રાશિ માટે આ મંત્ર છે, સંઘર્ષ થોડો કરવો પડશે પરંતુ તમને ચોક્કસથી શનિદેવ સારું પરિણામ આપશે. છતાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારે દર શ્રાવણ મહિનાના દર સોમવારે શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં આગળ થોડો મધનો અભિષેક કરવાનો છે, કાળા તલનો અભિષેક કરવાનો છે, અને ત્યારબાદ શુદ્ધ જળથી શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે. આટલું શ્રાવણ મહિનાના સોમવાર કરવાથી શનિદેવ આપણને અવશ્ય લાભ આપશે. બીજું કે કુંભ રાશિના જાતકો માટે શિવલિંગ સ્ફટિકનું હશે તો ત્વરિત ફળ મળશે. તો સ્ફટિકના શિવલિંગ ઉપર શક્ય હોય તો અભિષેક કરવાનો છે. અને બીજું કે શનિદેવના જે દેવ છે, સ્વામી દેવ છે, એ હનુમાનજી છે. તો જેટલી હનુમાનજીની આપ જે છે ભક્તિ કરશો એટલા શનિદેવ આપણને ચોક્કસથી સારું ફળ આપશે. કેમ કે શનિદેવે પોતે વચન આપેલું છે હનુમાનજીને કે હનુમાનજીના જે ભક્તો છે એમને શનિદેવ ક્યારે પનોતીમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ આપતા નથી. તો દર શનિવારે હનુમાનજીના મંદિરે જાઓ, દરરોજ સવારે નિત્ય ઓછામાં ઓછો એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. આટલું કરવાથી આપના જીવનમાં શનિદેવ ચોક્કસથી સારું ફળ આપશે. જય દાદા.